નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતમાં હર્ષ સંઘવીનું અમદાવાદની ઘટનાને લઈને નિવેદન. કહ્યું, ઇસ્કોનની ઘટનામાં ચાર્જશીટ રજૂ થશે તે જ કેસની ગંભીરતા બતાવશે. આ કેસને મોસ્ટ સિરિયસ તરીકે ટ્રીટ કરીશું. સુરતમાં આજે પોલીસ દ્વારા યોજવામાં આવેલા લોકસંવાદ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીના મજુરા વિધાનસભા ક્ષેત્રમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી, જેમાં અમદાવાદમાં ઇસ્કોન ખાતે સર્જાયેલા અકસ્માતને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ઘટના અતિ દુઃખદ છે. આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી. આ કેસને અમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ સિરિયસ કેસ તરીકે ટ્રીટ કરી રહ્યા છીએ. આવનારા દિવસમાં કેસની ચાર્જશીટ તે જ આ કેસની ગંભીરતા બતાવી આપશે. સુરત શહેર પોલીસ દ્વારા લોકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટે તે માટે છેલ્લા ઘણા સમયથી જુદા જુદા પોલીસ મથકોની હદ વિસ્તારને આવરી લેતા લોકસંવાદ કાર્યક્રમ યોજાય છે, જેમાં શહેરના પોલીસ કમિશનરથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં જે તે વિસ્તારના સ્થાનિક લોકો ઉપસ્થિત રહીને તેમના પ્રશ્નોની સીધી ચર્ચા પોલીસ સમક્ષ કરે છે. ત્યારે આજે સુરતના મજુરા વિધાનસભા ક્ષેત્રમાં આવતા 5 પોલીસ મથકના વિસ્તારનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મજુરાના ધારાસભ્ય અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસના આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ટ્રાફિકથી લઈ વ્યાજના દૂષણ સહિતના અનેક પ્રશ્નોને લઈને ગૃહ રાજ્યમંત્રીએ ચર્ચા કરી હતી. લોકસભા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમદાવાદના સર્જાયેલા અકસ્માતને લઈને નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઇસ્કોન ખાતે જે આખી ઘટના બની છે તે અતિ દુઃખદ ઘટના છે. આ ઘટનામાં કાર ચલાવનાર આરોપી, આરોપીના પિતા, તેમની સાથે ગાડીમાં જેટલા લોકો હતા તે તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જે રીતે મેં પહેલા દિવસે કહ્યું હતું કે 7 દિવસમાં અમે ચાર્જશીટ પૂર્ણ કરીશું, તે મુજબની કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રોકવામાં આવશે. FSLના મહત્ત્વના રિપોર્ટો આવી ગયા છે, RTOના રિપોર્ટ આવી ગયા છે. 48 કલાક પહેલાં આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે આ કેસને લઈ અમે માહિતી આપી હતી કે 7 દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરીશું, પરંતુ તેના કરતાં પણ વહેલા આ કાર્યવાહી કરી દઈશું. ઉપરાંત આ કેસને નોર્મલ કોર્ટમાં નહીં પરંતુ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વધુમાં વધુ ઝડપથી આ કેસ ચાલી શકે તે માટેની કામગીરી ચાલુ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે અમે પહેલા દિવસે પણ કહ્યું હતું કે પોલીસ આમાં કડકમાં કડક કાર્યવાહી પૂર્ણ કરશે. આ કેસને અમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ સિરિયસ કેસ તરીકે ટ્રીટ કરી રહ્યા છીએ. ઇસ્કોનવાળી જે આ ઘટના છે, જે અતિ દુઃખદ ઘટનામાં આરોપી, આરોપીના પિતા, એમની જોડે ગાડીમાં જેટલા લોકો હતા એ બધા જ લોકોની ધરપકડ કરી લેવામાં આવેલી. ઇન્ક્વાયરી જે પ્રકારે પહેલા દિવસે મેં કહેલું હતું કે 7 દિવસમાં અમે ચાર્જશીટ પૂર્ણ કરશું, સ્પેશિયલ PP રોકવામાં આવશે, FSLના મહત્ત્વના રિપોર્ટો આવી ગયા છે, RTOના રિપોર્ટ આવી ગયા છે, હજી 48 કલાક પહેલાં આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને અમે જે માહિતી આપેલી હતી કે 7 દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરશું, તેનાથી બી પહેલાં ચાર્જશીટ પૂર્ણ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વધુમાં વધુ ઝડપથી આ કેસ કઈ રીતે ચાલી શકે તે માટે કામગીરી ચાલુ છે. અને બાકી મેં પહેલા દિવસે બી કહ્યું છે કે પોલીસ આમાં કડકમાં કડક કાર્યવાહી જરૂરથી કરશે. પોલીસના ઘરમાં બી દીકરાઓ છે. આમાં રાજ્યના અનેક પરિવારે પોતાના દીકરાઓ ગુમાવ્યા છે, યુવાન દીકરાઓ ગુમાવ્યા છે. આ બાબતે કોઈ બી પ્રકારની છૂટ આપવામાં નહીં આવશે. અનેક સિનિયર અધિકારીઓ, ઇતિહાસમાં કદાચ પહેલીવાર થયું હશે કે એક્સિડન્ટની ઘટનામાં DGPને મોકલવામાં આવે, DGP પોતે શહેરમાં જાય અને પોતે ઇન્ક્વાયરી કરે. એનાથી આપ આ કેસની ગંભીરતા સમજી શકો છો. તમામ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આની ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. ચાર્જશીટ જેવી પૂર્ણ થશે અને ચાર્જશીટ તમે જ્યારે નાના નાના વિષયોને લઈને પોલીસે કેવી કામગીરી લઈ મહેનત કરી છે, એનાથી તમામ લોકોને અંદાજો આવી જશે કે રાજ્ય સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે.
હું સ્પષ્ટ શબ્દમાં કહું છું, આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી. આ કેસ અમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ સિરિયસ કેસ તરીકે અમે આને ટ્રીટ કરીએ છીએ.